नमस्कार विद्यार्थी मित्रों, क्वेश्चन पेपर टू विभाग डी चार मार्क्स वाला प्रश्न। क्लोर अल्कली पद्धति आकृति सह वर्णवो अने उत्पन्न थती निपजो ना उपयोग लखो। बीजा पाठ एसिड बेज ने क्षार माथी पूछेलो प्रश्न छे। कोना प्रोडक्शन माटे वपराय छे? बेज सोडियम हाइड्रोक्साइड। बने से माथी मीठानु पानी जलीय द्रावण। अब मित्रों एमा तमारे जे आकृति दोरवानी छे ई आ छे। आकृति तमारी टेक्स्ट बुक में आपेली छे। तो एक पछी एक पॉइंट नी चर्चा करिए। तो के पहला वेला जो कहीश के सोडियम क्लोराइड ना जलीय द्रावण माथी विद्युत प्रवाह पसार करता तेनू विघटन थाय बने छे मित्रों सोडियम हाइड्रोक्साइड। एनु सूत्र ही तमने आवडवू जोई NaOH बने छे। आ पद्धति ने क्लोर आल्कली पद्धति कहे छे। मित्रों आ पद्धति मा क्लोरीन वायु उत्पन्न थतो होवाथी शब्द लीधो क्लोर अने सोडियम हाइड्रोक्साइड। ई बेज छे अने बेज ने आल्कली कहे छे। आल्कली આમ બેઝ ઉત્પન્ન થતો હોવાથી આલ્કલી ઉત્પન્ન થતો હોવાથી શબ્દ લીધો આલ્કલી અને આ બે શબ્દ પરથી બની ગયો શબ્દ ક્લોર આલ્કલી પદ્ધતિ, ક્લોર આલ્કલી પદ્ધતિ। મિત્રો આ પદ્ધતિમાં એનોડ પાસે આ એનોડ તમે જુઓ આ સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ એનોડ કેથોડ આ બેટરી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એનોડ પાસે ઉત્પન્ન થાય છે ક્લોરીન વાયુ અને મિત્રો કેથોડ પાસે તમને બે નિપજ મળે છે એક હાઇડ્રોજન વાયુ અને બીજો આપણો બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ। આમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને જે બેઝ ઉત્પન્ન થાય છે એને નીચેથી બાદ કરી લેવામાં આવે છે। તો મિત્રો હવે આપણે આ તો બધું થઈ ગયું, હવે આનું રાસાયણિક સમીકરણ આપવાનું જોઈએ। આ હતું એને સીએલ નું જલીય દ્રાવણ, શું નામ આપશો આને? સોડિયમ ક્લોરાઇડ। જલીય દ્રાવણ એટલે એમાં H2O છે એટલે કે પાણી। એનું તમે કરો છો વિદ્યુત વિભાજન એટલે કે પસાર કર્યો વિદ્યુત પ્રવાહ। તો સામે તમને જે નિપજો મળે છે એમાં પહેલી મુખ્ય નિપજ જે બનવા માટેની જે પદ્ધતિ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરીન વાયુ અને હાઇડ્રોજન વાયુ। અવસ્થા ગેસ, ગેસ એકવા, લિક્વિડ એકવા। સમીકરણ સંતુલિત કરીએ તો અહીંયા ક્લોરીન બે છે મિત્રો, અહીંયા એક જ છે એટલે આગળ બગડો મૂકો તો સોડિયમ બે થઈ ગયા, તો અહીંયા બગડો મૂકો હાઇડ્રોજન ગણો, બે હાઇડ્રોજન અહીંયા ને બે અહીંયા, ચાર અહીંયા, ચાર કરવા માટે બે બે ચાર, બે ઓક્સિજન, બે ઓક્સિજન, સમીકરણ સંતુલિત। હવે તો કે ઉત્પન્ન થતા દરેકના ઉપયોગ, આ ત્રણેય નિપજોના તમારે ઉપયોગ, ત્રણેય નિપજોના નામ લખી નાખીએ આપણે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ
क्यों वायु? क्लोरीन। क्यों वायु? हाइड्रोजन। આમ ક્લોરીન એ ઉત્પન્ન થાય છે, આલ્કલી ઉત્પન્ન થાય છે, એટલે આ પદ્ધતિને ક્લોરાલ્કલી પદ્ધતિ કહે છે. ઉપયોગ: સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એના ઉપયોગની ચર્ચા કરીએ મિત્રો. પેલો ઉપયોગ, ધાતુ પરથી ગ્રીઝ દૂર કરવા માટે. આ જે યંત્રો હોય છે એની ઉપર ગ્રીઝ લગાડેલું હોય છે ઘર્ષણ ઘટાડવા માટે, તો એ યંત્રોના ભાગ પર જે ગ્રીઝ જામેલું હોય એ દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં, સાબુ ઉદ્યોગમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે. પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ અને શેમ્પૂની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. કાગળ અને કૃત્રિમ રેસાની બનાવટમાં, તમે જે લખો છો એ કાગળની બનાવટમાં, કૃત્રિમ રેસા જેમાંથી કાપડ બને છે એ કૃત્રિમ રેસાની. હવે હાઇડ્રોજનના ઉપયોગ લખો. તમને ખબર છે કે હાઇડ્રોજન દહનશીલ વાયુ છે, એટલે એનો પહેલો ઉપયોગ થશે બળતણ તરીકે. બીજો ઉપયોગ, વનસ્પતિ તેલમાંથી, વનસ્પતિ ઘીની બનાવટની હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં. આમ વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો નિકલ ઉદ્દીપકની હાજરીમાં, એટલે વનસ્પતિ તેલમાં હાઇડ્રોજન ઉમેરાય છે, બને છે વનસ્પતિ ઘી એની બનાવટમાં. અને છેલ્લે રાસાયણિક ખાતરોની બનાવટમાં મહત્વપૂર્ણ પદાર્થ મિત્રો NH3, એમોનિયાની બનાવટમાં. રાસાયણિક ખાતરો યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, આ બધા રાસાયણિક ખાતરો છે, પણ એ બનાવવા માટેનો પાયારૂપ પદાર્થ છે એમોનિયા, ને એમોનિયાની બનાવટમાં હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય. ત્રીજીની પદ્ધતિ ક્લોરિન. જળ ઉપચારક તરીકે અથવા જળ ઉપચારમાં પાણીને ટ્રીટમેન્ટ આપવામાં, પાણીને જંતુરહિત કરવા માટે ક્લોરીન વપરાય છે, એને જળ ઉપચાર કહેવાય. અને એટલે જ સ્વિમિંગ પુલમાં જે પાણી છે એમાં જંતુ મુક્ત કરવા માટે ક્લોરીનનો ઉપયોગ થાય છે. પીવાના પાણીને જંતુ રહિત કરવા માટે આપણે એને દવાવાળું પાણી કહીએ, એ દવાવાળું નથી, એમાં ક્લોરીનની સ્મેલ આવે છે. પીવીસીની બનાવટમાં પોલિવિનાઇલ ક્લોરાઇડ, વાહક તાર, વિદ્યુતના વાહક તાર છે એની ઉપર પીવીસીનું આવરણ લગાડેલું હોય છે. સીએફસી ની બનાવટમાં બની ગયા એર કન્ડિશનર, રેફ્રિજરેટર, એમાં વપરાતો પદાર્થ છે સીએફસી. ઘણા વિકસિત દેશોએ પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે ઓઝોન વાયુને નુકસાન કરે છે, ઓઝોનના સ્તરને. ક્લોરફ્લોર કાર્બન એની બનાવટમાં વપરાય છે. અને છેલ્લે આપણે કહેશું બ્લીચિંગ પાવડરની બનાવટમાં. તમે બ્લીચિંગ પાવડર જોશો તો તમને ખ્યાલ આવશે
કે એમાં ક્લોરિન વાયુનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આથી આપણી ક્લોર આલ્કલી પદ્ધતિ અને ઉત્પન્ન થતી નિપજોના ઉપયોગ 4 માર્કમાં પૂછાય. ઓકે, તૈયાર કરી લેજો. આઈએમપી પ્રશ્ન છે. આ ઉપરાંત આના પછીનો પ્રશ્ન જે બ્લીચિંગ પાવડર છે એ પણ તમારા માટે આઈએમપી છે. આભાર.